आफ्टरनून फ्रेंड्स, घणो बधुं भणी गया। हालमां 30% कोर्स बाद थई गयो छे, थोड़ी राहत मळी छे। ओछो अभ्यासक्रम छे, ओछा अभ्यासक्रम प्रमाणे भणवानुं छे, परंतु बधुं ज भणीशुं, बधुं ज कवर करीशुं, पायो मजबूत करीशुं। 12મા ધોરણ માટે આપણે 11મું ધોરણ પાવરફુલ બનાવી દઈશું અને તે જ પ્રમાણે આપણે આગળ વધીશું। તો 11મા ધોરણની અંદર 5મા પ્રકરણની અંદર દ્રવ્યની અવસ્થાઓની અંદર નવો નિયમ, સરસ સુંદર નિયમ, વેલ્યુ સેગનો નિયમ, શરૂઆતમાં જણાવેલું બોઇલના નિયમમાં, ચાર્લ્સના નિયમમાં કે વાયુ માટે ત્રણ બાબતો સમજવાની, દબાણ, તાપમાન અને કદ। કોઈ એક અચળ હોય તો બાકીના બે એકબીજાના સમચલનમાં કાં તો વ્યસ્ત ચલનમાં। બોઇલના નિયમમાં આપણે ભણી ગયા છે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત ચલનમાં છે। દબાણ વધશે, કદ ઘટશે, દબાણ ઘટશે, કદ વધશે। ચાર્લ્સના નિયમમાં ભણી ગયા છે અને ચાર્લ્સના નિયમમાં તમને જણાવ્યું પણ ખરું કે પ્રિન્સ ચાર્લ્સ વીટી પહેરે એટલે વી ચલે છે ટી, પ્રિન્સ ચાર્લ્સ વીટી પહેરે એટલે વી ચલે છે ટી। તે જ પ્રમાણે આપણે હવે ભણીએ છીએ ગેલ્યુ સેગનો નિયમ। તો આપણે જાણીએ છીએ કે ફોર વ્હીલર્સ, ટુ વ્હીલર્સ એ ઘણા બધા પ્રકારના વાહનો, વ્હીકલ્સ આપણે જોઈએ છીએ, અને ઉનાળાના દિવસોની અંદર જો હવા વધારે ભરવામાં આવે તો રોડ ઉપર ચાલતા કે કોઈ જગ્યાએ મૂકી રાખી હોય ત્યારે તેમાં તાપમાનને કારણે, દબાણ વધારવાને કારણે ટાયર ફાટી જાય છે। સાથે સાથે એનાથી થોડું વિપરીત ઉલટું શિયાળાના દિવસોની અંદર જો આપણે ટાયરોની અંદર હવાનું દબાણ જોઈએ તો શરૂઆત કરતા થોડું ઓછું જણાય। તો આપણને જે અનુભવ થયા એવા જ અનુભવો ગેન્યુસેક નામના વૈજ્ઞાનિક પણ અનુભવ્યા, તેમણે પણ આવા નિયમો અનુભવ્યા, આવી બાબતો અનુભવી અને ત્યાર પછી તેમણે પોતાનો નિયમ આપ્યો। તેમણે આ બધી બાબતોનો અનુભવ કરી, અવલોકન કરી અને નિયમ આપ્યો, એટલે કે કોઈ પણ વાયુ હોય અને તે વાયુ માટે દબાણ અને તાપમાન વચ્ચેનો તેમણે સંબંધ પ્રસ્થાપિત કર્યો, જે સંબંધ છે ગેલ્યુસેકનો નિયમ। કદ નિશ્ચિત અને કદનો જથ્થો પણ નિશ્ચિત, પરંતુ તેનું દબાણ તેના તાપમાનના સમચલનમાં, નિરપેક્ષ તાપમાનના સમચલનમાં, એટલે કે પી ચલે છે ટી, એટલે કે તેમણે જણાવ્યું કે પી ચલે છે ટી, પી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી, મતલબ કે જો દબાણ વધશે તો તાપમાન વધે, એટલે કે આપણે જાણીએ છીએ કે તાપમાન વધતા દબાણ વધે છે, તાપમાન ઘટતા દબાણ ઘટે છે। કોનું દબાણ વધે છે, કોનું દબાણ ઘટે છે? તો તાપમાનનો વધારો થવાથી વાયુનું દબાણ વધે છે અને તાપમાનનો ઘટાડો થવાથી જે તે વાયુના દબાણમાં ઘટાડો થાય છે, તેવું ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે જુદા જુદા અવલોકનો અને પ્રયોગો દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તેમજ નિયમ પ્રસ્થાપિત કર્યો, જે આગળ જોઈએ તો આપણને મળશે P is equal to K into T। એટલે કે ચલન દૂર કરીએ તો અચળાંક આવે, એટલે P બરાબર KT, જ્યાં P બરાબર દબાણ, K બરાબર શૂન્યતર અચળાંક અને T બરાબર તાપમાન। આ તેનો નિયમ પ્રસ્થાપિત થયો, આ નિયમ આપણે જોયો, તેમણે સમજાવ્યો। જુદી જુદી બે પરિસ્થિતિ લઈ, કોઈ પણ પ્રાયોગિક પરિસ્થિતિ, કોઈ પણ પ્રાયોગિક પ્રક્રિયાની અંદર બે અવસ્થાની વાત કરી, એક અવસ્થા બીજી અવસ્થા, પહેલી પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ। પ્રથમ પરિસ્થિતિ માટે આપણે લઈએ દબાણ P1, તો તેની સામે તાપમાન T1 લઈએ। બીજી પરિસ્થિતિ માટે આપણે દબાણ P2 લઈએ તો તાપમાન T2 લઈશું। હવે આજ પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 તેના માટે આપણે ગેલ્યુસેકનો નિયમ લાગુ પાડીએ, તો નિયમ મુજબ P1 બરાબર K1 T1, P2 બરાબર K2 T2। હવે P1 ના છેદમાં T1 લાગે તો P1 / T1 ઇઝ ઇક્વલ ટુ K1, તે જ રીતે મળશે P2 / T2 ઇઝ ઇક્વલ ટુ K2। સર્વસામાન્ય બંને માટે લખીએ, કારણ કે K1 અને K2 અચળાંક છે, K1
K1 અને K2 કેવા છે અચળાંક છે તો બંને માટે એક કોમન લખી શકાય P1/T1 P2/T2 K અચળાંક અને આ છે ગેલિયુસેકનો નિયમ જે દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગી છે એટલે કે જ્યારે લખવા બેસો ત્યારે આ પ્રમાણે ટિક માર્ક કરી અને લખી રાખવાનું કે આ ગેલિયુસેકનો નિયમ છે જે દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગી છે હવે P ચલે છે T P ના સમચલનમાં T છે દબાણના સમચલનમાં તાપમાન છે તાપમાનના સમચલનમાં દબાણ તો હવે જુદા જુદા નિશ્ચિત કદ માટે દબાણ વિરુદ્ધ તાપમાન T નો આલેખ દોરવામાં આવે તો આ મુજબનો આલેખ બનશે કે જે આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે જુદા જુદા કદ V1 તેના માટેનો આલેખ V2 તેના માટેનો આલેખ V3 તેના માટે આલેખ V4 તેના માટે આલેખ એટલે કે સીધી રેખા પ્રાપ્ત થશે જ્યારે P વિરુદ્ધ T નો આલેખ ગેલિયુસેકના નિયમ મુજબ દોરવામાં આવે ત્યારે જુદા જુદા કદ માટે આપણને સીધી રેખા જુદી જુદી મળે છે તેમના ઢાળનું મૂલ્ય પણ જુદું પરંતુ ચોક્કસ એટલે કે જુદા જુદા કદ માટે P/T/K અચળાંકના મૂલ્ય કેવા મળશે જુદા જુદા મળશે પરંતુ સીધી રેખા પ્રાપ્ત થશે જે આ તમને આલેખમાં સમજાવ્યું છે તે મિત્રો આ તો ગેલિયુસેકનો નિયમ કોનો ગેલિયુસેકનો નિયમ હવે આ જ પ્રમાણે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ આપણે બોઇલ ચાર્લ્સ અને ગેલિયુસેકનો નિયમ જોયો હવે આના પછી આપણે એવોગેડ્રોનો નિયમ અને પ્રમાણભૂત તાપમાન અને દબાણ જોઈશું તે ટોપિક જોઈએ ત્યાં સુધી ઘરે રહેજો વાંચતા રહેજો આભાર